जवाहर भाई चावड़ा, माननी भगवान भाई बारड, माननी भिखू भाई वारोतरिया, माननी अमरीश भाई डेर, माननी भरत भाई डांगर, माननी बेन श्री मित्तलबेन गोरिया, माननी मुळू भाई बेरा, माननी राजसी भाई जोटवा, माननी मारखी भाई वसरा, माननी माया भाई आहिर, माननी मुळू भाई कंडोरिया, माननी गीगा भाई राठौड, माननी नरसी बापा झिंझाड़ा, माननी डॉक्टर रणमल भाई वारोतरिया, माननी एडवोकेट श्री वी एच कनारा, माननी नटू भाई भाटू, माननी बाबू भाई हुंबल, माननी राम भाई सांगा, माननी डी के लाडूमोर, माननी पिठा भाई नकुम, माननी बाबू भाई आहिर, माननी अशोक भाई डांगर, माननी राणा भाई आहिर, माननी नागदान भाई चावड़ा, माननी जीतू भाई डेर, माननी एनवी कातरिया, माननी जेठसूर भाई बराड़, माननी देवदान भाई डांगर, माननी राजसी भाई आंबलिया, माननी हरदास भाई वाढेर, माननी रणछोड़ भाई हड़िया, माननी रघु भाई हुंबल, माननी काला भाई वसरा, माननी जादव भाई जालंधरा, माननी दिलीप भाई बोरीचा, माननी नरेंद्र भाई भेटारिया, माननी सरमण भाई करंगिया, माननी करसन भाई करमूर, અને માનની રણછોડભાઈ હળિયા. આ સર્વે મહેમાનોની અને મંચસ્થ મહાનુભાવોની જે ઉદઘોષણા કરવામાં અહીંયાથી આવી, એ સર્વે મંચ ઉપર પધારશે. આપણા જે આયોજક મિત્રો છે એમને મંચ સુધી પહોંચવામાં અને વ્યવસ્થામાં મદદ કરશે. બધા જ મહેમાનો એ એમની નિશ્ચિત કરેલી જગ્યાઓ પર બિરાજશે. આપણે ટૂંક સમયની અંદર જ દ્વિતીય સોપાનમાં જઈ રહ્યા છે. સર્વે મહેમાનો મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરી રહ્યા છે ત્યારે આ સર્વે મહેમાનોને મંચસ્થ મહેમાનોને ભગવતી કુમાર શર્માના શબ્દોથી આવકારીએ. આ સર્વે મંચસ્થ મહાનુભાવો એ આપણા માટે એક મહામૂલી નિધિ જ. ભગવતી કુમાર શર્મા એવું લખે કે છાતીના છૂંદડામાં જે ત્રોફાવાનું નામ, કે છાતીના છૂંદડામાં જે ત્રોફાવાનું નામ અને લોહીની રંગ જાયમાં એ શોધવાનું નામ, કે પગરવ દિશાઓ માર્ગ વચન કાંઈ પણ નથી, કે પગરવ દિશાઓ માર્ગ વચન કાંઈ પણ નથી, બસ તમારી પ્રતીક્ષા એટલે અમારે આંખને સળગારવાનું નામ. આવી આપની પ્રતીક્ષામાં સર્વે ગુજરાત અને ગુજરાત બહારથી પણ ઠેર ઠેર ગામથી પધારેલો આહિર સમાજ આપની પ્રતીક્ષામાં અને આપની પ્રતીક્ષાથી ઉપસ્થિતિથી સર્વે અને આ રંગમંચ આપણે ફરી ફરી આપણે આવકારે છે. આપણી વચ્ચે સર્વે મહેમાનો એ રંગમંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરી ચૂક્યા છે. હવે આપણે કાર્યક્રમના આગળના સોપાનમાં જઈએ તો કદાચ મારી દ્રષ્ટિએ આપણા સમાજનો આ પહેલો એવો પ્રોગ્રામ હશે કે થોડું અહીંયા નવીનતા લઈ આવવાનો પ્રયાસ ભાઈ શ્રી મેરણભાઈ ભાટુ અને મારખીભાઈ વસરા અને એમની ટીમ દ્વારા કરવામાં આવ્યો છે.
લગભગ રાજકીય કાર્યક્રમો કે અન્ય સમાજોના કાર્યક્રમોમાં આવું થતું હશે અથવા સરકારી કાર્યક્રમોની અંદર આવું બનતું હોય છે, પરંતુ આપણા સમાજના કાર્યક્રમોમાં કદાચ આ પહેલી પહેલ હશે. તો ભાઈ શ્રી મેરણભાઈ ભાટુ અને માર્કીભાઈ વસરા અને એમની ટીમ, એમનો કેવો વિચાર હતો કે આપણા સમાજના પ્રત્યેક કાર્યક્રમોની શરૂઆત પણ રાષ્ટ્રગાનથી થાય, કે વ્યક્તિગત ડેવલપમેન્ટ અને વ્યક્તિગત વિકાસ એ આપણો અધિકાર છે, એને આપણે અને સમાજનો કોઈ વ્યક્તિ નકારી ન શકે, પણ વ્યક્તિગત વિકાસની ઉપર રાષ્ટ્ર વિકાસ, રાષ્ટ્ર પ્રથમ, એટલે રાષ્ટ્ર પ્રેમને અને રાષ્ટ્રના વિકાસને આ વરેલી કોમ એટલે આહિર કોમ્યુનિટી આપણે સર્વપ્રથમ આ સોપાનને આવો, આપણે બધા જ આપણી પોતાની જગ્યા પર ઊભા થશું, સાવધાનની મુદ્રામાં ઊભા રહેશું અને રાષ્ટ્રગાન કરી અને આપણે આ કાર્યક્રમનો બીજા સોપાનનો પ્રારંભ કરશું. સર્વે આપણા રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનની મર્યાદાઓ અને દેશ અને રાષ્ટ્રની જે મર્યાદા છે, મર્યાદા પૂર્ણરૂપે સચવાય એના માટે બધે સર્વે સાવધાન પોઝિશનમાં ઊભી, બધા જ પોતાની જગ્યા ઉપર ઊભા થશું અને આપણે રાષ્ટ્રગાનનો પ્રારંભ કરશું. આવો રાષ્ટ્રગાનનો પ્રારંભ કરીએ. જનગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા, પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્કળ વંગા, વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્ચલ જલધિ તરંગા, તવ શુભ નામે જાગે તવ શુભ આશિષ માંગે, ગાહે તવ જય ગાથા, જન ગણ મંગળ દાયક જય હે ભારત ભાગ્ય વિધાતા, જય હે જય હે જય હે જય 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 હે. હવે આપણે પોતાનું સ્થાન ઉપર ફરી ગ્રહણ કરશું અને કાર્યક્રમના દ્વિતીય સોપાનને આપણે આગળ વધારીએ. હવે કાર્યક્રમના દોરમાં આગળ જઈએ તો પ્રારંભે મંચ ઉપર ઉપસ્થિત મહેમાનોને આપણે શબ્દોથી આવકારીએ. તો હું, જેમણે ખૂબ જ વિદ્યાર્થીકાળથી લઈ અને આજ દિવસ સુધી જ્ઞાતિના કોઈ પણ કાર્યની અંદર નિસ્વાર્થ ભાવે રાત દિવસ જોયા વગર જે વ્યક્તિએ કામ કરેલું છે અને એ કાર્યને કારણે હું કદાચ એવું કહું કે ગુજરાતના કોઈ પણ ખૂણે આહિર સમાજનો વ્યક્તિ એ કદાચ એમના નામથી પરિચિત નહીં હોય એવું નહીં બને, એવા આ વિચારને મૂર્તિમંત કરવામાં જેમનો સિંહ ફાળો છે એવા માનની માર્કીભાઈ વસરાને હું વિનંતી કરું કે એવો મંચસ્થ મહેમાનોને શબ્દોના પુષ્પોથી આવકારે માનની માર્કીભાઈ વસરા.